16,000ની હાઇટ ઉપર માત્ર દુશ્મન જ્યાં ઘાત લગાવીને બેઠો હતો, પરંતુ જ્યાં ભૌગોલિક પરિસ્થિતિઓ અને વાતાવરણ જે છે એ પણ દુશ્મન બનીને બેઠી હતી, ત્યારે 1999ની અંદર આપણે ભારતીય સૈન્યએ જે છે વીરતાપૂર્વક દુશ્મનને આપણા દેશમાંથી ખદેડી, અને એ 26 જુલાઈના દિવસને આપણે સૌ કોઈ કારગિલ વિજય દિવસ તરીકે ઓળખીએ છીએ. અને આવનાર 26 જુલાઈ 2024ના આ કારગિલ વિજય દિવસને 25 વર્ષ જે છે પૂર્ણ થવા જઈ રહ્યું છે, ત્યારે ભારતીય સૈન્ય દ્વારા એક ઉજવણીના ભાગરૂપે જે ભારત દેશના અલગ અલગ 3 દિશાઓ જે છે, જેમ કે આસામના દાઇજનમાંથી, દક્ષિણ ભારતની અંદર તમિલનાડુથી ધનુષકોડી, અને પશ્ચિમ ભારતની અંદર દ્વારકાથી જે છે એક બાઇક રેલીનું આયોજન થવાનું છે. આ બાઇક રેલી જે છે એ 3 દિશાઓમાંથી સાથે મળી અને દિલ્હી જે છે એ એક સાથે મળશે, અને દિલ્હીથી પછી જે દ્રાક્ષ કારગિલ કે જ્યાં આપણે આ યુદ્ધ લડાયું હતું અને જ્યાં આપણે વિજય હાંસલ કરી હતી ત્યાં આ રેલી જે છે પહોંચશે. અને એટલા માટે થઈને આજે દ્વારકાથી આ બાઇક રેલીનું જે છે એ ફ્લેગ ઓફ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય અતિથિ તરીકે દ્વારકા દેવભૂમિ દ્વારકાના જનરલ મહિપતસિંહ જે છે હાજર રહ્યા હતા. આ ઉપરાંત જે ભારતીય સૈન્યના જે સિનિયર અધિકારીઓ જે છે તેમજ જિલ્લા કલેક્ટર પણ જે છે ઉપસ્થિત રહ્યા હતા, અને આખા જ કાર્યક્રમની અંદર ખાસ વીર જવાનોને યાદ કરવામાં આવ્યા હતા, એમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એ ઉપરાંત જે આ યુદ્ધની અંદર શહીદો થઈ ગયા છે એમની વીર માતાઓ અને વિધવા પત્નીઓ જે છે એમને પણ ખાસ સન્માન આપવામાં આવ્યું હતું. તેમને રોકડ પુરસ્કાર અને શાલના રૂપમાં એમનો આદર અને સન્માન જે છે કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ રેલી જે છે એ જ્યાં જ્યાંથી પણ નીકળશે ત્યાં ત્યાં જ્યાં પણ આર્મીની યુનિટ હશે ત્યાં આવા જ સન્માનના કાર્યક્રમો થવાના છે, કે જે યુદ્ધની અંદર જેમણે ભાગ લીધો હતો એ વીરોને, વીર માતાઓને અને વિધવા પત્નીઓને જે છે એ સન્માન કરવામાં આવશે. કારગિલ વિજય દિવસ રજય મહોત્સવની ઉજવણી જે થઈ રહી છે આખા દેશમાં તે અંતર્ગત 3 સ્થળોની પસંદગી કરવામાં આવેલી, જેમાં આસામ, સાઉથમાં કન્યાકુમારી અને વેસ્ટર્નમાં આપણા દ્વારકા જિલ્લાની પસંદગી કરવામાં આવેલી છે, જે અંતર્ગત 3 જગ્યાઓથી બાઇકર્સ નીકળશે અને તે લોકો 10 અહીંયાથી દ્વારકાથી રવાના થયા છે. આજે એમને આર્મીના ઓફિસર્સ, આર્મીના વેટરનર્સ ઓફિસર્સ દ્વારા ફ્લેગ ઓફ કરાવવામાં આવેલું છે. તે લોકોની સાથે એમ્બ્યુલન્સ ટીમ પણ છે. 3 જગ્યાએથી જે ટીમ નીકળશે તે દિલ્હીમાં ભેગી થશે અને ત્યારબાદ કારગિલ, દ્રાસ કે જે ઇન્ડિયન આર્મીએ વિજય હાંસલ કરેલો તે જગ્યા પર એકઠા થશે અને ગ્રેટ સેલિબ્રેશન કરવામાં આવશે. આ પ્રસંગે દ્વારકા જિલ્લાની પસંદગી કરવા માટે હું ઇન્ડિયન આર્મીના ઓફિસર્સ, ધાંગધ્રા યુનિટ તમામનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત. હું પ્રદીપ કુમાર વાઈડા 1999ની અંદર કારગિલની લડાઈ લડેલો છું. આજે આપણું દ્વારકાનું ગૌરવ છે કે કારગિલની રજત જયંતિ પ્રસંગે એક મહાન બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું, જેને દ્વારકામાં ચોઈસ કરવામાં આવેલ છે અને દ્વારકાથી આ બાઇકર્સ અહીંથી રવાના થયેલા છે. આ બાઇક રેલી અહીં દ્વારકાથી થઈ અને સીધી કારગિલ જવાની છે. વિવિધ જગ્યાએ તેઓ કારગિલમાં શહીદ થયેલા પરિવારજનોને સન્માન અર્પણ કરશે. અહીંયા પણ કારગિલના જવાનો જે અત્યારે હયાત છે તેઓનું સન્માન કરવામાં આવેલું છે. જે અહીંયા શહીદ થયેલા હતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તેઓને ચેક અર્પણ કરી અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું છે. 25 જૂને તેઓ કારગિલ પહોંચશે અને ત્યાં વિજય દિવસની ખૂબ જ મોટી ઉજવણી કરવામાં આવશે. રેજિમેન્ટ ઓફ આર્ટિલરીએ આ કારગિલ યુદ્ધની અંદર એક નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી, એટલા માટે રેજિમેન્ટ ઓફ આર્ટિલરી અને ભારતીય સૈન્યએ સાથે મળીને એક આ બાઇક રેલીનું આયોજન કર્યું છે, કે જે માત્ર બાઇક રેલી નથી પરંતુ કારગિલ યુદ્ધ, કારગિલ યુદ્ધના યુદ્ધનાયકો અને યુદ્ધમાં શહીદ થયેલા શહીદોને આદરપૂર્વક, સન્માનપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ થઈ શકે અને લોકો આજની પેઢી અને આવનાર પેઢી જે છે એ આ યુદ્ધ વિશે જાણી શકે, યુદ્ધ નાયકો વિશે જાણી શકે અને ભારતીય સૈન્ય પર ગર્વ કરી શકે એ માટે થઈને આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હીરો મોટર કોર્પ્સ દ્વારા મોટર બાઇક્સ આપીને અને એચપી પેટ્રોલિયમ દ્વારા પેટ્રોલ આપીને આ બંને કંપની જે છે એ ભારતીય સૈન્યના અભિયાનની અંદર સહભાગી થઈ છે. દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત કરીને દ્વારકાથી ફ્લેગ ઓફ થયેલી આ બાઇક રેલી જે વાયા દિલ્હી થઈ સફળતાપૂર્વક કારગિલ સુધી પહોંચે એ માટે દ્વારકા ટુડે પરિવાર વતી ખૂબ ખૂબ શુભકામનાઓ. તેમજ દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઇક, કોમેન્ટ, શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા, સૌને જય દ્વારકાધીશ.